वेलकम बैक। एक समय हतो जारे गुजरात में दुष्काळ जेवी परिस्थिति हती। पीवाना पाणीनी साथे गुजरात तरसतुं हतुं। परंतु 2001 में गुजरातना विकासनी धुरा संभाळता ज गुजरातना तत्कालीन मुख्यमंत्री अने देशना वर्तमान प्रधानमंत्री नरेन्द्र मोदीए लांबा गाळाना दूरंदेशी आयोजन माटे पाणीदार निर्णयो लीधा। जुओ आ समग्र अहेवाल पाणीदार गुजरात। पाणीदार गुजरात गंगेश्च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन सनिधि कुरु। पानी मा अमृत छे, पानी मा उपचार, जल जीवन छे, जीववानो आधार। एक समय हतो जारे गुजरात मा दुष्काळ जेवी परिस्थिति हती। पीवाना पानी नी अछत साथे प्रदेश तरसतो हतो। परंतु 2001 मां गुजरातना विकासनी धुरा संभाळता ज गुजरातना तत्कालीन मुख्यमंत्री अने देशना वर्तमान प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदीए लांबा गाळाना दूरंदेशी आयोजन माटे पाणीदार निर्णयो लीधा अने जल व्यवस्थापनना माळखाने राज्यव्यापी वधु मजबूत बनाव्यो। आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे। ये जल जीवन मिशन, इसके लिए करीब केंद्र और राज्य साथ मिलकर के काम करेंगे और आने वाले वर्षों में 3.5 लाख करोड़ रुपए से भी ज्यादा रकम इस जल जीवन मिशन के लिए खर्च करने का हमने संकल्प किया। आदरणीय वडाप्रधान श्रीना एज संकल्प ने गुजरात मा विकास लक्षी योजनाओं ने पूर्व वेगे आगळ धपावी रही छे। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी सरकार राज्यव्यापी पीवाना पाणी नी ग्रिड नू निर्माण करायो। जीवादोरी नर्मदाना नीर गुजरात ना खूणे खूणे पहुंचाड़वामां आव्या। 13,874 गामो माटे जूथ योजनाओ, गामोनी आंतरिक योजनाओ जेनाथी 89.90% वस्ती नळथी जळ मेळवे छे। एटलुं ज नहीं, योग्य व्यवस्थापन माटे पाणी समितिनी गामे गाम रचना कराई छे, एटले के गामे गामनुं पाणीनुं व्यवस्थापन। आज विकासनी गाथाने हजु आगळ वधारवा सज्ज बनी छे श्री भूपेन्द्रभाई पटेलना नेतृत्ववाळी गुजरात सरकार। वर्ष 2022 सुधीमां 100% घरोमां शुद्ध पाणी લોકોના પાણીયારે પહોંચાડવાનો સંકલ્પ થશે સિદ્ધ। કોરોના કાળમાં લોકડાઉન અને અન્ય પ્રતિબંધોની પરિસ્થિતિમાં પણ પરિશ્રમ અહીં અડીખમ હતો। કોરોનાની સ્થિતિ હોવા છતાં અંદાજે રૂપિયા 6,995.14 કરોડની યોજનાઓ મંજૂર કરી તથા અંદાજે રૂપિયા 9,794.68 કરોડની નવી યોજનાઓના વર્ક ઓર્ડર આપી દીધા છે। ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોના અંદાજે 91.77 લાખ ઘરો પૈકી 82 લાખ ઘરોમાં નળ જોડાણના કાર્યો પૂર્ણ કર્યા, જે પૈકી 5.35 લાખ ઘરોમાં નળ જોડાણના કાર્યો ચાલુ વર્ષે પૂર્ણ કરવામાં આવેલ છે તો 6 લાખ ઘરોમાં કામગીરી પ્રગતિમાં છે, જ્યારે 79,000 ઘરોની કામગીરી ટેન્ડર તેમજ સર્વેની પ્રક્રિયા હેઠળ છે। આમ ગુજરાત સરકાર દ્વારા વિકાસની અવિરત ગાથા ચાલુ જ છે। આમ ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાં રૂપિયા 1,730.60 કરોડની 26 યોજનાઓ, મધ્ય ગુજરાતમાં રૂપિયા 3,765.53 કરોડની 78 યોજનાઓ, કચ્છમાં રૂપિયા 214.77 કરોડની 10 યોજનાઓ, સૌરાષ્ટ્રમાં રૂપિયા 958.29 કરોડની 43 યોજનાઓ, દક્ષિણ ગુજરાતમાં રૂપિયા 3,125.49 કરોડની 50 યોજનાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે। રાજ્યની પીવાના પાણીની યોજનાઓને અન્ય વૈકલ્પિક સ્ત્રોત દ્વારા જળ સલામતી અને વધુ સુદૃઢ બનાવવા માટે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ડીસેલિનેશન પ્લાન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આયોજનના ભાગરૂપે તારીખ 15 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માંડવી ખાતે
10 કરોડ લીટર ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે દહેજ ખાતે 10 કરોડ લીટર ક્ષમતાના કામો પ્રગતિમાં છે, તો દેવભૂમિ દ્વારકા ખાતે 7 કરોડ લીટર, ભાવનગરના ઘોઘા ખાતે 7 કરોડ લીટર અને ગીર સોમનાથ પાસે વડોદરા ઝાલા ખાતે 3 કરોડ લીટર ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટના કામો ટૂંક સમયમાં ચાલુ થનાર છે. આ ઉપરાંત ઘર વપરાશનું ખરાબ પાણી શુદ્ધ કરી ખેતી અને ઔદ્યોગિક વપરાશ માટે ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત રાજ્યના 70 કરોડ લીટર જેટલા ફ્રેશ વોટરની બચત થશે અને આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુનઃ ઉપયોગ ખેતી અને ઉદ્યોગો માટે કરી શકાશે. જ્યાં ભાગીદારી મજબૂત હોય ત્યાં જીત નક્કી હોય છે, અને એમાંય જ્યાં ઈરાદા બુલંદ હોય તો વાત જ શું પૂછવી. જળ ક્ષેત્રે આત્મનિર્ભર બનવું છે. ગામે ગામ ફ્લોરાઇડ અને આર્સેનિકને ભૂતકાળ બનાવ્યા પછી હવે વારો નાઇટ્રેટ અને TDSને પણ કાયમ માટે જાકારો આપવાનો છે. આવો જળ વ્યવસ્થાપનને મજબૂત બનાવીએ, આવનારી પેઢી માટે પાણીદાર માળખું બનાવીએ, તમામને પાણી માટે આત્મનિર્ભર કરીએ. 2022 સુધીમાં 100% નળથી જળની જ્વલંત સિદ્ધિ સર કરીએ. સાથે મળીને એવા શિખર પર પહોંચીએ કે જ્યાંથી આખા ભારતવર્ષને અનોખું ઉદાહરણ પૂરું પાડીએ. ગુજરાતના દરેક ઘરના પાણીયારા પાણીદાર, જીવન સમા જળનો સમૃદ્ધ સાક્ષાત્કાર.